જય શ્રી સ્વામિનારાયણ મિત્રો હું સ્વામીનારાયણ ગુરુકુર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સની અંદર ચેપ્ટર નંબર એકની અંદર આપણે આગળ એ મુજબ હવે આગળનો ટોપિક છે સંચાલનના કાર્ય વિસ્તારો કે આ જે છે એ આપણે આગળના ટોપિકમાં સમજાતા પરંતુ બોર્ડની દ્રષ્ટિએ આમાંથી ખૂબ જ અગત્યનું અને એક પ્રશ્ન ત્રણ માર્કમાં પૂછાય છે એના કારણે થોડું ફરી વખત તમને સમજાવી દઉં અને ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ત્રણ માર્ક માટે માટે આ ખૂબ જ અગત્યનો છે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે જેમાં ચાર ચાર કાર્ય વિસ્તારો છે વિદ્યાર્થી મિત્રો માર્કેટિંગ બજારીય સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન ઉત્પાદન સંચાલન હવે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે કે વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે જ્યારે માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય કરે છે જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે હવે આપણો પહેલો જ topic છે કે marketing બજારીય સંચાલન કે માર્કેટિંગ બજારની અંદર કેવી રીતે સંચાલન કરવું એ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ બજારીએ સંચાલન કહે છે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન વિતરણ વ્યવસ્થા એટલે કે વેચાણ વૃદ્ધિ સંગ્રહ વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે જેની અંદર બજાર સંચાલન એક એવી પ્રક્રિયા દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે બજાર દ્વારા આપણે નક્કી છે છે કે કે જરૂરિયાત કેવી તેને માલ ફેરવવામાં આવે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે કે આ માલ માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે છેલ્લે વાપરનાર જે જરૂરિયાત કરશે એની સુધી પહોંચાડવામાં આવે છે જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે છે તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરો કે વ્યવસ્થા તંત્ર પાસે જે કાંઈ સાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે આ સંચાલનના કાર્યનું ઉદભવ બિંદુ કે સેવાની માંગ હોય છે ત્યાં મેં વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ એમપી કે આ સંચાલનનું કાર્યુ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના કાર્ય જોઈશું કે પહેલું કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર કે એક જ પેદાશ અથવા તો એમાં કોઈ ભેળસેળ એટલે કે રંગ રૂગણ કદ રૂપ રંગ આ બધું વજનમાં સાપ પેકિંગ કાર્ય આ બધાનો સમાવેશ થાય તો હવે વિગતવાર જોઈએ નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ રંગ કદ આકાર વજન સાપ પેકિંગ કાર્ય સંબંધી ખાતરી વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધિકરણનો સમાવેશ થાય છે બીજું છે કિંમતની એટલે કે કિંમત વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે તમને ખબર હશે કે તમે કોઈ પણ વસ્તુ ચારી વસ્તુ અને સારી ગુણ ગુણવત્તાવાળીને યોગ્ય કિંમત મળી રહે એવી આપણે ગ્રાહક તરીકે અપેક્ષા રાખતા હોઈએ છીએ તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ કે એની કિંમત કેટલી રાખવી કે એટલા પ્રમાણમાં એનું પેકિંગ રાખવું જો કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ શાખ નીતિ વટાવ અંગેની નીતિ જથ્થાબંધ કે સૂટક વેચાણ મધ્યસ્થીઓનું કમિશન વગેરે ધ્યાનમાં રાખવામાં આવે છે આ બધા જ ટોપિકો ઉપર ખાસ ધ્યાન રાખવું પડે પેલું કે વેચાણ નીતિની શાખ નીતિ વટાવ કે શાખ ઉપર આપો વેચાણ કરશું કે વટાવથી વેચાણ કરશું આ બધી બાબતોનો સમાવેશ થાય છે ત્રીજું છે વિતરણ વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ જથ્થાબંધ વેપારીઓ દ્વારા કે છૂટક વેપારીઓ દ્વારા એજન્ટો દ્વારા વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો કે માલ ત્યાં સુધી પહોંચાડવાનો ખર્ચ કોનો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે જો વિતરણની બાબત છે ધંધાનું કદ વિશાળ હોય તો દૂર સુધી એનું વિતરણ કરવામાં આવે પણ મધ્યમ કદ કદ હોય તો ત્યાં નજીકના વિભાગમાં કે બાજુ આજુબાજુની અંદર એનું વેચાણ કે કઈ રીતે થાય છે એ આપણે સરળતાથી કરી શકીએ હવે છે અભિવૃદ્ધિ કે હવે એનો વિકાસ કરશું કે એની વૃદ્ધિ કઈ રીતે કરશું એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો જેમાં માલની જાહેરાત કરવી પ્રસિદ્ધિ કરવી સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે આ અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો પણ વધે છે જો વેસ આજે એડવર્ટાઇઝમેન્ટ આપવી કે કોઈ જાહેરાતો આપવી કે સેલ્સમેનોને પગાર આપવા એ બધું છે એ છે પરંતુ એના કરતાં એકમનો નફો ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાની વધવાથી એકમનો નફો વધે છે હવે આપણે આગળનો ટોપિક છે માનવ સંસાધન સંચાલન હવે છે આપણો આગળનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન મકાન મશીનરી ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે કે જાળવી રાખવી તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે જો કે માનવ સંસાધન સંચાલનની અંદર આ એક માનવ છે એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે તેથી તેનું જતન કરવું આ એક ટૂંકમાં પૂછાઈ શકે કે માનવ એક કેવી સજીવ છે એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે તેથી તેનું જતન કરવું જરૂરી છે ધંધા કે સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર જો ધંધાની સફળતાનો આધાર એ ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે કર્મચારીઓને જતો જરૂરિયાતો સંતોષવામાં આવે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે કારણ કે એની માંગ પૂરી થઈ છે તો એ કાર્યમાં ઝડપથી એનો ઉત્સાહ જળવાઈ રહે છે આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો વફાદારી ભાવનાઓ વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે હવે એનો અર્થ માનવ સંસાધન કે માનવ સંસાધન સંસાધન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું

કર્મચારીની ભરતી કરવી અને કઈ રીતે મેળવવા ત્યારબાદ તાલીમ આપવી કે કર્મચારીને જે કોઈ કાર્યકર પ્રત્યેનો આપણને ખ્યાલ ન હોય અથવા એની આવડત ન હોય તો એને એ પ્રકારની એને તાલીમ આપવા બળતી કે મૂળ હોદ્દા ઉપરથી ઉચ્ચ હોદ્દા ઉપર પગાર સાથે વધારાના પગાર સાથે અથવા દોર દોરવણી કે એને દોરવણી આપે કે માર્ગદર્શન આપો કે ભાઈ આ કાર્ય આમ આ રીતે કરો તો સરળતાથી થાય બીજું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળો કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે ત્રીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે કે કર્મચારીઓ છે ને એ ધંધાની કેવી છે અમૂલ્ય મિલકત છે ચાર નંબર માનવ સંસાધન સંચાલન એ આપણે કેવી મિલકત છે કે એક અમૂલ્ય મિલકત છે જ્યારે ચાર નંબર ઉપર ફરી વખત જોઈએ કે કર્મચારીને યોગ્ય તાલીમ આપી ને તેના વિકાસ માટે યોગ્ય કાર્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે કે કર્મચારીનો વિકાસ થાય એવી કાર્યવાહી કરવામાં આવે છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે છઠ્ઠો ટોપિક છે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓ કંપનીમાં ટકાવી રખાય કે યોગ્ય સંચાલન જો સંચાલન તમારું વ્યવસ્થિત હોય તો કર્મચારીઓ અન્ય કંપનીમાં જતા રહેતા નથી અથવા તો એક કર્મચારી છે કુશળ કર્મચારીઓ કંપનીમાં ટક ટકાવી રાખ ટકાવી રાખી શકાય એટલે કે કર્મચારીઓ લાંબા સમય સુધી ત્યાં ત્યારે યોગ્ય પ્રમાણમાં એને વળતર મળતું હોય અને એ કર્મચારીઓ એ કાયમી માટે એ કંપનીમાં ટકી રહે એવું બની શકે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં પણ જો માનવ સંસાધન સંચાલન છે ને એની અંદર વાત કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે કંપનીના મૂલ્ય મૂલ્યો જળવાય છે અને કંપનીને ધ્યેય સિદ્ધ કરી શકાય છે હવે છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ કે કર્મચારીઓમાં કાર્યક્ષમતામાં વધારો

કર્મચારીના સંતોષમાં વધારો થાય છે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે હવે આગળ આપણો ટોપિક છે નાણાંકીય સંચાલન કે ધંધાકીય એકમમાં નાણું એ જીવન જીવનદાતા રક્ત સમાન છે ત્યાં આંદોલન કરજો નાણાં વગર કોઈપણ પ્રવૃત્તિ શક્ય નથી ધંધાની સ્થાપના વિકાસ વિતરણ તથા આધુનિકીકરણ માટે નાણાંની જરૂર પડે છે અર્થ નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન નાણાં કાર્ય એટલે નાણાંમાં નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય આવકની ફાળવણીનું કાર્ય આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ નાણાંકીય સંચાલનના મુખ્યત્વે નીચેના કાર્યનો સમાવેશ થાય છે કે એમાં પહેલું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી એટલે કેનો અંદાજ મેળવવો સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું કે કેટલા સમયમાં નાણાં પ્રાપ્ત થશે કે એ પ્રમાણે હવે અંદાજપત્ર બનાવવું અગાઉથી એનું આયોજન કરી અંદાજપત્ર કે કેટલા અંદાજિત નાણાં ત્યારબાદ આવકની ફાળવણી કરવી કે આવક થશે એની અંદરથી કઈ કઈ રીતે નાણાંની ફાળવણી ક્યાં કેટલા પ્રમાણમાં રોકાણ કરવું મોડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવી નાણાકીય નીતિ નક્કી કરવી ત્યારબાદ કરવેરાનું આયોજન કરવું કે કરવેરા કઈ રીતે ભરવાના છે કઈ પ્રમાણમાં અક્ષય મહેતાની વ્યવસ્થા આવક છે આપણી પાસે નાણાકીય મૂડી છે એને વ્યવસ્થા કઈ રીતે કરવી હવે છે ઉત્પાદન સંચાલન કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે હવે અર્થ કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની કાર્ય ક્રમ નક્કી કરવાની સંકલન સાધવાની ધોરણી આપવાની અને અંકુશ રાખવાની કાર્ય એક પ્રક્રિયા છે હવે ઉત્પાદન સંચાલનના મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે જેની અંદર ઉત્પાદન ઉત્પાદન આયોજન કરવું ઉત્પાદન સંશોધન કરવું વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી ધંધાના સ્થાનની પસંદગી કરવી તેમજ વિન્યાસોનો નિર્ણય કરવો મા માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતો અંદાજો મેળવવો ઉત્પાદન પર અંકુશ રાખવું ગુણવત્તા અંકુશ ઉપર અંકુશ રાખવું જાળવો ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા ઉત્પાદનના વૈવિધ્ય કરણ અને અમલી સરળીકરણ દાખલ કરવું એટલે કે ઉત્પાદન છે એ વૈવિધ્યકરણ લાવવું અને સરળથી ઉત્પાદન થાય એવા કાર્યો કરવા આ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે અને હવે આમાં કાંઈ પણ કવેરી હોય કાંઈ પણ ન સમજાતો હોય તો એની ટાઈમ પ્રશ્ન દ્વારા રજૂઆત કરી એને સોલ્યુશન મેળવું જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો